હેલો ફ્રેન્ડ્સ, ચણા હટકે રેસિપીમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું ચણાની દાળ. ચણાની દાળ બનાવવા માટે મેં 1 કપ દાળ લીધી છે. તેને આપણે સાફ કરી દઈશું અને ધોઈ દઈશું. તો ફ્રેન્ડ્સ, દાળ મેં સાફ કરી લીધી છે. હવે આપણે તેને 2-3 પાણી વડે ધોઈ દઈશું. તો ફ્રેન્ડ્સ, દાળની અંદર કાપ સમારેલા ઝીણા ધણા, સમારેલું ટામેટું, સમારેલા લીલા મરચાં અને સમારેલી ડુંગળી. દાળમાં આપણે મીઠું નાખી દઈશું સ્વાદ અનુસાર. થોડુંક ચડે એટલું નાખીશું. ફરી પાછું આપણે વઘારમાં પણ નાખવાનું છે. હવે આપણે તેમાં ટામેટાં નાખી દઈશું. ત્યારબાદ કાપેલા મરચાં, કાપેલી ડુંગળી અને કાપેલા ધણા. બરાબર બધું મિક્સ કરી લેવાનું છે ચમચા વડે. તો હવે કુકરને બંધ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, કુકરને બંધ કરીને આપણે ગેસ પર મૂકી દઈશું. ગેસ ઓન કરી લીધો છે મેં અને આપણે 10-1 મિનિટ સુધી ચડવા દઈશું. 3 સીટી વાગે ત્યાર સુધી. તો ફ્રેન્ડ્સ, આપણા કુકરની 3 સીટી થઈ ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણી દાળ બપાઈ ગઈ છે. તમે જોઈ શકો છો આટલી આવી દાળ ચડે એટલે આપણે વઘારી દઈશું હવે દાળ લઈ. તો ફ્રેન્ડ્સ, દાળને આપણે ક્રશ કરી લેવાનું છે મિક્સરથી કે ગ્રાઇન્ડર વડે. હવે આપણે દાળને વઘારીશું. ગેસ પર કુકર મૂકી દઈશું. કુકરને આપણે ગરમ થવા દઈશું. પછી આપણે તેમાં તેલ નાખીશું. તો નાખીશું હિંગ. બરાબર કકડે એટલે આપણે તેમાં રાયજીરું નાખી દઈશું. રાયજીરું કકડ્યા બાદ આપણે વાટેલું લીલું મરચું નાખી દઈશું. હવે આપણે દાળમાં બધા મસાલા નાખી દઈશું. ગરમ મસાલો, થોડી હળદર, સૂકું મરચું લાલ, ધણા જીરું પાવડર. હવે આપણે કુકરમાં નાખી દઈશું દાળ. બધો વઘાર આપણે બરાબર મિક્સ કરી લઈશું. દાળમાં આપણે થોડાક ધણા નાખી દઈશું અને આપણે કુકરને બંધ કરી દઈશું. હવે 2 સીટીમાં આપણે કુકરને બંધ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આપણે કુકરની 2 સીટી વાગી ગઈ છે. હવે આપણે કુકરને બંધ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણી ચણાની દાળ વણી ગઈ છે સરસ રીતે. હવે આપણે તેને એક વાટકીમાં કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણી ચણાની દાળ સરસ રીતે બની ગઈ છે. તમે જોઈ શકો છો આ દાળને તમે રોટલી સાથે કે રોટલા સાથે કે ભાત સાથે પણ ખાઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને આ વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.